પાણી ભરાઈ ગયું છે મારા પોતાના વિસ્તારમાં, સાહેબ નુકસાનમાં પાર નથી સાહેબ, બધું હાલ પાણી ભરાઈ પડ્યું છે, હવે કોઈ વાવે તો બીજું થાય એમ નથી, સરકાર સાહેબ ગમે એ બને રહે ચાલે સાહેબ. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે આગાહી મુજબ ડીસા તાલુકાના વિરુણા, રોબસ, જાવલ, ફાગુદરા જેવા સહિત વિસ્તારમાં ખેડૂતો ખેતર પાણીમાં બેટમાં ફેરવાયા. ડીસા તાલુકાના વિરુણા ગામે વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ભારે વરસાદના કારણે આજુબાજુના ખેતરોમાં પાણી ઘૂસી જતા મગફળી, બાજરી પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વરસાદની કાગડોળે રાહ જોઈ બેઠેલા ડીસા તાલુકાના વિરુણા ગામના ખેડૂતો હવે વરસાદથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કારણ કે વિરુણા ગામના બીજા રાઉન્ડમાં વધારાનું વરસાદી પાણી આજુબાજુમાં ખેતરોમાં ફરી વળ્યું છે, જેથી ખેડૂતોએ વાવેલો ચોમાસું પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ખેડૂતોએ મહામુસીબતે કરેલું વાવેતર જમીનદોસ્ત થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. વિરુણા ગામમાં ખેડૂતોએ ભરતભાઈએ જણાવ્યું હતું કે અમારા ગામ ખેડૂતોનો ચોમાસું પાક નિષ્ફળ ગયો છે અને 80% ખેડૂતોના પાક ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. મારું નામ ભરતભાઈ દેસાઈ છે, હું આ વિરોણા ગામનો વતની છું અને છેલ્લા 2-3 દિવસથી વરસાદ બહુ ભારે સમગ્ર વિસ્તારમાં વરસી રહ્યો છે. સમગ્ર ડીસા તાલુકામાં અને અમારા વિરોણા આજુબાજુના તમામ ગામોમાં વરસી રહ્યો છે અને લગભગ 70-80% ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે. લોકોને હાલ દૂધ ભરાવવા માટેનો બહુ વખો પડી રહ્યો છે, પછી એમને ઘાસચારા માટે બહુ તકલીફ પડી રહી છે અને તમામ પાકો 80% પાકો હાલ પાણીમાં ફેરવાઈ ગયા છે, જેથી હાલ બહુ ખેડૂત હાલાકી વેઠી રહ્યો છે. તાત્કાલિક ધોરણે સરકારને એટલી વિનંતી કરવામાં આવે છે કે આ વિસ્તારને કંઈક સહાયની કોશિશ કરે. આજે મારા ખેતરમાં કરસન માધા પાણી ભરાઈ ગયું છે, મારા પોતાના ખેતરમાં સાહેબ ભરેલ પડ્યું છે, વરસાદ કર્યો તો વાવે તો પડ્યું તો બધું ભેલ થઈ જાય, નુકસાનમાં પાર નથી સાહેબ, અને સાહેબ બધું હાલ પાણી ભરેલ પડ્યું છે, હવે કોઈ વાવે તો બીજું થાય એમ નથી, સાહેબ વાયુ ફેલ થયું સાહેબ, અને ધોન બાજરી મગફળી બાટી બગડી આખું ડૂબાય સાહેબ, ગાવાનું મચી તળામાં ખેતરમાંથી ગાવાની પેલી શહેર નહીં સાહેબ, અને સરકાર મારું તરફ સાહેબ, સરકાર સાહેબ ગમે એ બને રહે ચાલે સાહેબ. ખેડૂતોના ખેતરમાં 5-6 ફૂટ પાણી ભરાઈ ગયા છે. સરકાર દ્વારા સર્વ કરી ખેડૂતોને સહાય આપે તેવી માંગ. બનાસકાંઠા છેલ્લા 5-6 દિવસથી અસહ્ય ઉકળાટ બફારા ભર્યા વાતાવરણને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા હતા. વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ ગઈ હતી, જે બાદ મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે ધોધમાર વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને બફારાથી છુટકારો મળ્યો છે. ડીસા તાલુકાના વિરુણા ગામે શનિવારે રાત્રે રવિવારે સવારે દરમિયાન વરસાદના કારણે કેટલાક ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતે કરેલ મગફળીના બાજરી કરેલ વાવેતરમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. મારું નામ કિશોરભાઈ છે, હું વિરુણા ગામનો વતની છું. બરોબર, એમાં વધારે ને વધારે વરસાદ પડવાથી વિરુણા ગામની અંદર બહુ કપોળી હાલત બની છે. વસ્તીને ને ગામના ખેતર બધા ભરાઈ ગયા છે અને મોંઘું બિયારણ મગફળી તો જાણો કે એનો ભાવ વધારે જ હોય છે, તો મગફળીના બિયારણ બેટમાં ફેરવાઈ ગયા અને નુકસાની મોટી છે. એમ કે સરકારને નમ્ર વિનંતી કે આના માટે સહાય કરે તો સારું કહેવાય. ખેતરમાં પાણી ભરાવાના કારણે ખેતરમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ બંધ થયો હતો. બનાસકાંઠાના ડીસા તાલુકાના વિરુણા, વિઠોદર, રોબસ, ફાગુતર વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાયા હતા. ઘૂંટણસમાં પાણી ભરાતા રાહદારીઓ અને ખેડૂતોને મુશ્કેલીમાં મુકાયા હતા.